लोकरक्षक सेना द्वारा सूरत मनपामे रजूआत करता जणाव्युं हतुं के अत्यारे जे नवा ब्रिज चालू थयो छे जे फ्रूट मार्केट पाणीनी टाकी पासे ब्रिज पर जाड़ी के कोई सेफ्टी न होवाने कारणे 10-15 दिवसमां त्रणेकना मृत्यु थया छे जेमनी ऊपर 18-22-23 वर्षनी अंदर हती मनपाने निवेदन छे કે શહેરમાં કોઈ પણ નવા બ્રિજ ચાલુ થાય એ પહેલા બંને સાઈડ પર પૂરતી હાઈટ જાળી અને બીજી બધી સેફ્ટી પૂર્ણ થવા પછી આવું કોઈ પણ નવું બ્રિજ પબ્લિક માટે યુઝ માટે ચાલુ કરવા કારણે આવી બેદરકારીને લીધે યુવાનો આત્મહત્યા કરી કોઈ પણ કારણોસર તો એના દોષી કોણ? અમને આશા છે કે ત્વરિત એક્શન લઈ બ્રિજ પર જાળીઓ મારવામાં આવે એના પછી જ બ્રિજ ચાલુ કરવામાં આવે અને ત્યાં સુધી બ્રિજ બંધ રાખવા રજૂઆત કરી હતી. મહેશ પાટીલ. આજે કંઈ કાર્યક્રમ નથી, આ પણ એક રીતના વિરોધ પ્રદર્શન છે અને અરજી આપવા જઈએ છીએ કમિશનર શ્રી, મેયર શ્રી અને પીઆઈ શ્રીને કે આજે બ્રિજ બનેલો છે, પાછળ તમે જોઈ રહ્યા છો, એ બ્રિજ પરથી 15 દિવસમાં 4-5 બાળકો, યુવા પેઢી 18-20 વર્ષના કૂદીને આત્મહત્યા કરેલી છે. એનું કારણ એક જ છે, એ એકલા સમયે રાતે નીકળે ચાલવા માટે, નાસ્તો કરવા, ત્યારે બ્રિજ પરથી આત્મહત્યા કરવા માટે નીચે પડી જાય છે. હું એસએમસીને, મેયરશ્રીને નિવેદન કરું છું, અમારી પૂરી લોકરક્ષક સેનાની ટીમ તરફથી, આ યુવાઓ તરફથી, કે કોઈપણ બ્રિજ તમે ચાલુ કરો, સૌથી પહેલાં એ બ્રિજની પેલી સેફ્ટી ને સિક્યોરિટી થઈ જાય, જાળીનું કામ પૂરું થઈ જાય, એની પછી જ લોકો માટે યુઝ, પબ્લિક યુઝ માટે તમે છૂટો મૂકો બ્રિજને. અને બીજું પીઆઈ શ્રીને એ નિવેદન છે કે જ્યાં સુધી જાળી ના લાગી જાય ત્યાં સુધી આની ઉપર રાતે પેટ્રોલિંગ અને રાતે અહીંયા આવવા જવા પર પ્રતિબંધ રાખો, જે ચાલવાવાળા, બેસવાવાળા, નાસ્તો કરવા માટે, અને ત્વરિત આ જાળી લગાડીને આની સેફ્ટી કરવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન અમે કરીશું અને બ્રિજ પણ બંધ કરીશું. જય શ્રી રામ. મારું નામ કેતન ગોહિલ અને કાલે અમે વીટી ઝાલાવાડિયાની ઓફિસે ગયા હતા આવેદનપત્ર દેવા માટે અને અમને ત્યાંથી એવી સહાય કે અમને એમ કહેવામાં આવ્યું કે કાલની તારીખની અંદર અમને અહીંયા ગાર્ડ મૂકવામાં આવશે કે પછી જાળીઓ ફિટ કરી દેવામાં આવશે, પણ અત્યાર સુધી આજ સવારનો 8 વાગ્યાનો વાયદો હતો પણ એવું કાંઈ થયું છે નહીં, અને એટલા આટું આજે અમે અહીંયા આવ્યા છીએ. એક આવેદનપત્ર આપતા છતાં અમારું કાંઈ કામ થયું નથી અને અહીંયા જાળીઓ જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી અમે આ પબ્લિક અહીંયા રહેશું કે પછી જાળીઓ જો ન લાગે ત્યાં સુધી અમને ગાર્ડ અમને અહીંયા જોશે, જેને ગાર્ડ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.